રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદ ધોધમાર પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે ઉપલેટા શહેર પાણી પાણી થઈ ગયું હતું. ઉપલેટા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બપોરના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. ઉપલેટાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી નડી હતી. ઉપલેટા નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલતા મેઘરાજા પણ જોવા મળ્યા હતા. ઉપલેટાના જકરિયા ચોક, કટલેરી બજાર અને બસ સ્ટેન્ડ ચોકમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદ વરસતા લોકોને થોડી ઘણી ગરમીમાંથી રાહત મળી હતી. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો. ગારિયાદાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ. પરવડી, વિરડી, ખોડબદરી ગામોમાં પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાંચ ટુબરા, વાવડી, સુરનગરમાં પણ વરસાદ પડ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વલસાડનો તિથલ દરિયો બન્યો તોફાની. દરિયામાં ઊંચા તોતિંગ મોજા પણ ઉછળ્યા. કલેક્ટરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું હતું. તિથલના દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. સહેલાણીઓને દરિયાથી દૂર રહેવા માટે પોલીસે એલર્ટ કર્યા છે. આમ વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો છે. અરબી સમુદ્રમાં દબાણ ઊભું થતાં વરસાદી આગાહી સેવવામાં આવી છે. નવસારી સહિતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ. રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ બંદરો પર એલર્ટ આપતા સિગ્નલો લગાવવામાં આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં સારો વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે વાવણી લાયક સારો વરસાદ રહેશે તેવું અંબાલાલ જણાવી રહ્યા છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી સેવવામાં આવી છે. ભરૂચમાં શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદી મોસમ જામતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, જેમાં સ્ટેશન રોડ, શક્તિનાથ, જાડેશ્વર, પાંચબત્તી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ઉપરાંત સાથે સાથે ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે આહવા નજીક શિવઘાટ પણ સક્રિય બન્યો છે. પ્રશાસન સ્થળ તરીકે વિકાસ પામતા શિવઘાટ નજીક પ્રવાસીઓ હાલમાં ધોધની મજા માણી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર. વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. લો પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે અને 40-60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી હવામાન વિભાગની આગાહી પણ કરવામાં આવી છે. મિત્રો, મારું નામ ચોકસ શેખ છે. ઉપલેટાના જકરિયા ચોકમાં અત્યારે ઊભો છું અને એ ખુશીની વાત છે કે એક જોડી જેવો વરસાદ અત્યારે 2 કલાકમાં પડી ગયો છે, પરંતુ પરિસ્થિતિ હું જે પ્રશ્ન કરવા જઈ રહી હતી અલગ છે. જો આ જકરિયા ચોક છે અને એક જોડી જ વરસાદની અંદરમાં જો બધાની દુકાનો થઈ પાણી પહોંચી જતું હતું, એનો મતલબ કે પાણીને આગળ નીકળવાની અને ગટર સાફ કરવાની જે કાર્યવાહી છે એમાં ક્યાંક ઢીલ રહી ગઈ હોય. તો છતાંય હજી હું આહવાન કરું છું કે નગરપાલિકા અથવા જે કંઈ સફાઈ કામદારો છે એ જો સરસ વ્યવસ્થિત સફાઈ કામદાર કરેલું હોય તો આવનારા ચોમાસામાં તકલીફ નહીં પડે, નહીં તો આ જ પરિસ્થિતિ રહેવાની. Thank you.
મને ફોન